સ્ટડી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 3 ભારતનું બંધારણ. તેના બધા જ જે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો તરી છે તેની સમજૂતી મેળવીએ. આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, જેનાથી મારા જે વિડીયોઝ અપલોડ થાય તેની તમને તરત જ નોટિફિકેશન મળી શકે. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. બંધારણના ઘડતરની પ્રક્રિયા વર્ણવો, અથવા ભારતનું બંધારણ કેવી રીતે બન્યું વર્ણન કરો. ઉત્તર, બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા, તેમાં અનુસૂચિત જાતિ એટલે કે હરિજનોના 30 સભ્યો હતા. બંધારણ સભામાં જવાહરલાલ નેહરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ વગેરે અગ્રણી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભામાં ફેંગ એન્થની અને એચપી મોદીએ પણ પ્રતિનિધિત્વ કર્યું. બંધારણ સભામાં બંધારણીય નિષ્ણાંતો તરીકે કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર બીઆર આંબેડકર અને કેએમ મુનશીનો, તેમજ સ્ત્રી સભ્યો તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા. બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે બંધારણ સભાએ ડૉક્ટર બીઆર આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરી. 9 ડિસેમ્બર 1946 દિવસથી બંધારણ સભાએ તેની કામગીરી શરૂ કરી. આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ 166 બેઠકો યોજવામાં આવી હતી. એ કામગીરી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ ચાલી હતી. આ દિવસો દરમિયાન બંધારણ સભાએ બંધારણની દરેક વિગતની વ્યાપક ચર્ચા વિચારણા કરી. 26 નવેમ્બર 1949 રોજ બંધારણ સભા બંધારણ પસાર થયું. 26 જાન્યુઆરી 1950 દિવસે ભારતના બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો. એ દિવસથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. બંધારણ સભા બંધારણ એટલે શું? ઉત્તર, દેશનો વહીવટ વ્યવસ્થિત ચાલવા માટે બનાવેલા નિયમોને બંધારણ કહેવામાં આવે છે. બંધારણ ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવવામાં આવે છે. બંધારણ લિખિત કે અલિખિત સ્વરૂપનું હોઈ શકે છે. તે પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ. બંધારણથી અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણ એ આદેશોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. બંધારણ દ્વારા દેશની સરકારનો પ્રકાર અને શાસન પદ્ધતિ નક્કી થાય છે. પ્રશ્ન 2, ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓ કોણ કોણ હતા? ઉત્તર, ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયાઓ જવાહરલાલ નેહરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ,
શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ વગેરે રાષ્ટ્રીય નેતાઓ હતા. આ ઉપરાંત બંધારણ સભામાં અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર ભીમરામ આંબેડકર, ડૉક્ટર કનૈયાલાલ એમ મુનશી વગેરે બંધારણીય નિષ્ણાંતો હતા. તેમાં એગ્લો ઇન્ડિયનોના પ્રતિનિધિ તરીકે ફ્રેન્ચ એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચપી મોદી હતા. તેમાં સ્ત્રી સભ્યો તરીકે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત હતા. બંધારણના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. બંધારણનો મુદ્દો તૈયાર કરવા માટે બંધારણ સભાએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરી હતી. પ્રશ્ન 3. કોઈ પણ દેશને બંધારણની શા માટે જરૂરિયાત હોય છે? ઉત્તર: બંધારણ વિના કોઈ પણ દેશનો રાજવહીવટ ચાલી શકે નહીં. બંધારણ વિના દેશના શાસકની કલ્પના પણ થઈ શકે નહીં. બંધારણ દ્વારા જ દેશની સરકારનું સ્વરૂપ એટલે કે પ્રકાર અને તેની શાસન પદ્ધતિ નક્કી થાય છે. બંધારણની અનેક ઉદ્દેશો સિદ્ધ થાય છે. બંધારણ મૂલ્યો અને આદેશોને સૂત્રબદ્ધ કરતો દસ્તાવેજ છે. પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ બંધારણ અનુસાર શાસનતંત્ર ચલાવે છે. તેઓ સત્તાનો દુરુપયોગ ન કરે એ માટે બંધારણ સભામાં બંધારણના નિયમો બનાવેલા હોય છે. પ્રશ્ન 4. ભારત દેશને શા માટે પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે? જવાબ: ભારત દેશમાં સરકારને લોકો પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સત્તા પ્રાપ્ત થાય છે. તેથી ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ કહેવાય છે. રાષ્ટ્રના વડા, રાષ્ટ્રપ્રમુખ, વંશ, પરંપરાગત અમુક કુટુંબની વ્યક્તિ હોતી નથી, પરંતુ તેઓ લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. દેશનું શાસનતંત્ર કોઈ વિશિષ્ટ વર્ગના હાથમાં નથી. રાજ્ય વહીવટના તમામ હોદ્દાઓ ધર્મ, જાતિ કે સ્ત્રી પુરુષના ભેદભાવ વિના દરેક માટે ખુલ્લા છે. ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે. આથી ભારત દેશને પ્રજાસત્તાક દેશ કહેવામાં આવે છે. પ્રશ્ન 5. ટૂંકમાં સમજાવો લોકશાહી શાસન. ઉત્તર: ભારતના બંધારણની મુખ્ય વિશિષ્ટતા લોકશાહી શાસન પદ્ધતિ છે. ભારતમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. 18 કે તેથી વધુ વયના મતદારો મતદાન તરીકે પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશનો કોઈ પણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકોએ ચૂંટેલા સભ્યો પ્રતિનિધિઓ 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસનતંત્ર ચલાવે છે. પ્રશ્ન 6. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો. ઉત્તર: ભારતનું શાસનતંત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની માન્યતાના આધારે ચાલતું નથી. ધર્મ કે સંપ્રદાયને આધારે નાગરિકો વચ્ચે કોઈ પક્ષપાત કે ભેદભાવ રાખવામાં આવતો નથી. દેશના દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, ગમે તે માન્યતા ધરાવવાની તેમજ તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં
નિપક્ષ અને તટસ્થ રહે છે. આથી કહી શકાય કે ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. ભારતના બંધારણે ભારતને બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું છે. બંધારણે બધા નાગરિકોને એક મૂળભૂત અધિકાર તરીકે ધાર્મિક સ્વતંત્રતા આપ્યું છે. પ્રશ્ન 7. ભારત એક સંઘ રાજ્ય છે એમ શાથી કહી શકાય? ઉત્તર: ભારત તેના ઘટક રાજ્યોનો બનેલો સંઘ છે. તેમાં કાયદા ઘડવા માટે વિષયોને સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીમાં વહેંચેલા છે. સંઘ યાદીના વિષયો પર કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. તેથી કહી શકાય કે ભારત એક સંઘ રાજ્ય એટલે કે યુનિયન સ્ટેટ છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો. 1. ભારતનું બંધારણ કયા કયા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે? ઉત્તર: ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને અખંડિતતા જેવા રાષ્ટ્રીય લક્ષ્યોનો આધારસ્તંભ છે. પ્રશ્ન 2. આપણા બંધારણની મુખ્ય વિશિષ્ટતાઓ કઈ કઈ છે? ઉત્તર: આપણા બંધારણની મુખ્ય વિશિષ્ટતાઓ: 1. લોકશાહી શાસન પદ્ધતિ. 2. ધર્મનિરપેક્ષતા. 3. પ્રજાસત્તાક રાજ્ય. 4. પ્રજાનું સાર્વભૌમત્વ. અને 5. સમાજવાદી સમાજ રચના. પ્રશ્ન 3. બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી હતી? ઉત્તર: બંધારણ સભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર 1946 દિવસથી શરૂ કરી હતી. પ્રશ્ન 4. બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? ઉત્તર: 26 જાન્યુઆરી 1950 દિવસથી સ્વતંત્ર ભારતના બંધારણનો અમલ કરવામાં આવ્યો. 5. બંધારણ સભામાં અગ્રણી સ્ત્રી સભ્યો કોણ કોણ હતા? ઉત્તર: સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત બંધારણ સભાના અગ્રણી સ્ત્રી સભ્યો હતા. 6. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? ઉત્તર: બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. 7. કોના અધ્યક્ષપદે બંધારણની ખરડા સમિતિ રચવામાં આવી હતી? જવાબ: ડોક્ટર બી આર આંબેડકરના અધ્યક્ષપદે બંધારણની ખરડા સમિતિ રચવામાં આવી હતી. 8. બંધારણ સભાએ બંધારણને ક્યારે પસાર કર્યું? ઉત્તર: 26 નવેમ્બર 1949 દિવસે બંધારણ સભાએ બંધારણને પસાર કર્યું. 9. ભારત ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે? ઉત્તર: ભારત ધર્મની દ્રષ્ટિએ બિન સાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ એટલે કે સેલ્યુલર રાષ્ટ્ર છે. 10. ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? ઉત્તર: ભારતના નાગરિકને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરે મતાધિકાર મળે છે. 11. કેન્દ્ર સરકારના અંગો ક્યા ક્યા છે? ઉત્તર: કેન્દ્ર સરકારના 3 અંગો છે. 1. સંસદ. 2. કારોબારી એટલે કે મંત્રીમંડળ અને 3. ન્યાયતંત્ર. પ્રશ્ન 12. કેન્દ્ર સરકારના અંગો શું કામ કરે છે? ઉત્તર: સંસદ કાયદા ઘડવાનું, કારોબારી, મંત્રીમંડળ એ કાયદાનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર એટલે કે ન્યાય આપવાનું કામ કરે છે. પ્રશ્ન 13. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કયા મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે?
ઉત્તર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઈલાજોના મૂળભૂત અધિકારને ભારતીય બંધારણનો આત્મા કહ્યો છે. પ્રશ્ન 4. નીચે દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. હું આમાં તમને સીધા જવાબ જ આપીશ. 1. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ સી, આમુખથી. 2. બંધારણ સભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી? જવાબ એ, 9 ડિસેમ્બર 1946. 3. બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા? જવાબ બી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને. 4. બંધારણની ખરડા સમિતિ કોના અધ્યક્ષ પદે રચવામાં આવી હતી? જવાબ એ, ડોક્ટર બી આર આંબેડકર. 5. નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? જવાબ આવશે ડી, સરોજિની નાયડુ. 6. બંધારણ સભાએ ભારતનું બંધારણ ક્યારે પસાર કર્યું? જવાબ સી, 26 નવેમ્બર 1949 દિવસે. 7. આપણા બંધારણનો અમલ ક્યારથી થયો? જવાબ બી, 26 જાન્યુઆરી 1950. 8. કયા દિવસને પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો? જવાબ 26 જાન્યુઆરીના દિવસને. 9. આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે? જવાબ ડી, 5. 10. ભારતના નાગરિકના મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે? જવાબ 18 વર્ષ. એ 11. સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ બી, રાજ્યસભા તરીકે. 12. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? જવાબ સી, લોકસભા તરીકે. પ્રશ્ન 5. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું, આપણા બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે. જવાબ આમુખ. 2. બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કામ 9 ડિસેમ્બર ખાલી જગ્યાથી શરૂ કર્યું. જવાબ 1946. 3. બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 4. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. જવાબ ડોક્ટર બી આર આંબેડકર. 5. ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું. જવાબ 26 નવેમ્બર 1949. 6. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસથી અમલમાં આવ્યું. જવાબ 1950. 7. બંધારણથી ઘણા ખાલી જગ્યા સિદ્ધ થાય છે. જવાબ ઉદ્દેશો. 8. ભારતે ખાલી જગ્યા શાસન પદ્ધતિ અપનાવી છે. જવાબ લોકશાહી. 9. આપણા દેશમાં દર ખાલી જગ્યા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે. જવાબ 5. 10. દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે. જવાબ 18. 11. ભારત એક ખાલી જગ્યા અને પ્રજાસત્તાક દેશ છે. જવાબ બિન સાંપ્રદાયિક. 12. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણીય ઈલાજોના મૂળ અધિકારને ભારતની ભારતીય બંધારણનો ખાલી જગ્યા કહ્યો છે. જવાબ આવશે આત્મા.
પ્રશ્ન છ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એક, આપણા દેશના બંધારણની શરૂઆત મૂળભૂત હક્કોથી શરૂ થાય છે. જવાબ ખોટું. બે, ડોક્ટર બી આર આંબેડકર બંધારણ સભાના ચૂંટાયેલા અધ્યક્ષ હતા. જવાબ ખોટું. ત્રણ, બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી. જવાબ સાચું. ચાર, બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં. જવાબ સાચું. સાત, ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી. જવાબ સાચું. છ, ન્યાયતંત્ર સંસદે ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે. જવાબ ખોટું. સાત, કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાઓ સમગ્ર દેશને લાગુ પડે છે. જવાબ સાચું. પ્રશ્ન સાત, મને ઓળખો. એક, હું એક સંઘ રાજ્ય છું. જવાબ ભારત. બે, હું રાજ્યનો બંધારણીય વડો છું. જવાબ રાજ્યપાલ. ત્રણ, મારા વગર કોઈ દેશનું શાસન ચાલી શકે નહીં. જવાબ બંધારણ. ચાર, હું ગણતંત્ર દિન છું. જવાબ 26 જાન્યુઆરી. પાંચ, બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ હતી. જવાબ ડોક્ટર બી આર આંબેડકર. વિચારો. પ્રશ્નોત્તર. પ્રશ્ન પહેલો, તમે જાણો છો 26 જાન્યુઆરીનો દિવસ શા માટે પસંદ કરવામાં આવ્યો? જવાબ, બંધારણ અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ આ બે કારણોસર પસંદ કરવામાં આવ્યો. એક, 26 ડિસેમ્બર 1929ના કોંગ્રેસ મહાસભાના લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટે લડત શરૂ કરવાનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો. બે, 26 જાન્યુઆરી 1930ના દિવસ દેશભરમાં પહેલી વાર સ્વતંત્ર દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. પ્રશ્ન બે, ગુજરાતમાં પણ વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત છે, આમ કેમ? જવાબ, ભારત એક સંઘ રાજ્ય છે. ભારતમાં 28 રાજ્યો છે, એક કેપિટલ સ્ટેટ દિલ્હી અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો છે. ભારત એક વિશિષ્ટ પ્રકારનું સમાવય તંત્ર ધરાવે છે. દેશના સમાવય તંત્રમાં સંઘ સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બે સરકારો કામ કરે છે. સંઘ સરકાર કે કેન્દ્ર સરકાર સમગ્ર દેશની સરકાર છે, જ્યારે રાજ્ય સરકારો દરેક રાજ્યની સરકાર છે. સંસદ, મંત્રીમંડળ અને સર્વોચ્ચ અદાલત તે કેન્દ્ર સરકારના 3 અંગો છે. તેમ એક રાજ્ય તરીકે ગુજરાતમાં પણ સરકારના આ 3 અંગો છે, વિધાનસભા, મંત્રીમંડળ અને વડી અદાલત. જો મારો આ વિડીયો તમને કોઈ પણ રીતે ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.